વર્લ્ડનો મોટો સ્ટેડિયમ અમદાવાદમાં પણ સ્થાનિકમાં ટ્રાફિક જામનું શું? વર્લ્ડના સૌથી મોટો સ્ટેડિયમ હવે આજે અમદાવાદમાં છે અને સ્વાભાવિક છે કે હવે વર્લ્ડના મોટા મોટા વીવીઆઈપી અમદાવાદમાં આવશે. કોઈ પણ મહેમાન આવે એને તમામ પ્રકારની સુરક્ષા સાથે જીવના જોખમે કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદના એક છેડેથી બીજે છેડે તમામ લાખો રાહદારીઓ અને એમરજન્સીના દર્દીઓને ટ્રાફિક જામમાં મૂકીને લઈ જવું પડે છે. બીજી બાજુ એરપોર્ટની સામે જ હોટલ તાજની પાછળ એરપોર્ટ સર્કલ પાસે આર્મી દ્વારા વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવાતા લાખો મીટર જમીન વિકાસ વગર પડી રહી છે. જ્યાંથી વર્ષો પહેલા એરપોર્ટ સર્કલથી સ્ટેડિયમ સુધી રસ્તો બનાવવાનું સરકારે નક્કી કરેલ હતું. જો આજે એ રસ્તો હોત તો કરોડો રૂપિયા સરકારને તમામ પ્રકારની ટેક્સની આવક થઈ ગઈ હોત અને સરકારના કરોડો રૂપિયા જે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી વીવીઆઈપીના સિક્યુરિટી પાછળ વપરાય છે તે બચી જાય અને તમામ વીવીઆઈપીનો કિંમતી સમય બચી જાય. એમરજન્સીના દર્દીઓ સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, રાજસ્થાનથી અમદાવાદની તમામ મેઇન હોસ્પિટલને જોડનાર શાહીબાગ દફનાળા સર્કલ પાસે પણ ટ્રાફિક જામમાં ફસાય છે. જો આ રસ્તો ખોલવામાં આવે તો ટ્રાફિક હળવો થઈ જશે અને એમરજન્સીના દર્દીઓને પણ રાહત થશે. અંદાજે 35 વર્ષથી અમદાવાદ હાસોલ TP67નો અમલ થયેલ નથી, જે ખરેખર ચિંતાલાયક છે અને સરદારનગર હાસોલની જનતા માટે પીડાદાયક છે. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0125 ઉપર કોલ કરવો.